હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં ફૂડ સ્પોઇલેજ વિશે વાત કરી હતી કે ભાઈ ફૂડ સ્પોઇલેજ શું છે. તો આપણે આજના લેક્ચરમાં વાત કરીશું કે કયા કયા ફેક્ટર્સ છે એ ફૂડ સ્પોઇલેજને અફેક્ટ કરે છે. અમુક ફેક્ટર્સને લીધે જે ફૂડ સ્પોઇલેજ થતું હોય છે અને અમુક ફેક્ટર્સને લીધે એ પ્રિવેન્ટ પણ થતું હોય છે. તો આપણે એના વિશે વાત કરીએ તો ભાઈ એમાં મેઇનલી બે ટાઈપના ફેક્ટર્સ છે ઇન્વોલ્વ હોય કે ભાઈ ઇન્ટ્રિન્સિક ફેક્ટર પણ હોય અને એક્સટ્રિન્સિક ફેક્ટર્સ પણ હોય. તો કે હવે ઇન્ટ્રિન્સિક ફેક્ટર્સ શું છે? તો કે ધ ફેક્ટર્સ વિચ આર એક્ઝિસ્ટ એઝ અ પાર્ટ ઓફ ધ ફૂડ પ્રોડ્યુસ ઇટ સેલ્ફ. કે ભાઈ કોઈપણ ફૂડ છે, વેજીટેબલ્સ લઈ લો, ફ્રૂટ્સ લઈ લો કે મીટ્સ લઈ લો, કે એનું પોતાનું જે અંદરનું ફેક્ટર્સ છે, જાણે કે કોઈપણ ફ્રૂટ્સ હશે કે વેજીટેબલ્સ, એની પોતાની એક પીએચ હશે, પોતાની અંદર એક ન્યુટ્રિયન્ટ અમુક અમાઉન્ટમાં પ્રેઝન્ટ હશે, પોતાનું એક મોઇસ્ચર હશે. તો ઈચ ફેક્ટર્સ થ્રુ જો ફૂડ સ્પોઇલેજ થતું હોય તો એવા ફેક્ટર્સ તમે ઇન્ટ્રિન્સિક ફેક્ટરની અંદર કાઉન્ટ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે તમે લઈ લો કે ભાઈ એક ફિશ છે, એને અમુક કેરેક્ટરિસ્ટિક છે કે જે શું કરે છે કે અમુક ઓર્ગેનિઝમનો ગ્રોથ છે એ પ્રમોટ કરે છે. એટલે એ પોતાનું એક ફેક્ટર થયું કે જે શું કરે છે કે માઇક્રો ઓર્ગેનિઝમને અલાઉ કરે છે કે ભાઈ તમે ગ્રો થાઓ અને આ જે ફિશ છે એને તમે સ્પોઇલ કરો. તો એ એક ઇન્ટ્રિન્સિક ફેક્ટરની અંદર આવે. તો એવા કયા કયા ફેક્ટર્સ તમે ઇન્ટ્રિન્સિક ફેક્ટરની અંદર કાઉન્ટ કરી શકો? તો કે ભાઈ પીએચ છે પોતાની, મોઇસ્ચર કન્ટેન્ટ, ન્યુટ્રિયન્ટ કન્ટેન્ટ અને એક્ટિવ માઇક્રોબિયલ કોન્સ્ટિટ્યુટ. એક્ટિવ એન્ટી માઇક્રોબિયલ કોન્સ્ટિટ્યુટ એટલે કે પોતાની અંદર એવું એક કેમિકલ છે કે એવું કોઈક સબસ્ટન્સ છે જે એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટી માટે રિસ્પોન્સિબલ છે. એટલે એ વસ્તુ શું કરશે તો કદાચ પ્રિવેન્ટ પણ કરશે કે હવે કોઈ કમ્પોનન્ટ છે જે બેક્ટેરિયલનો ગ્રોથ છે એને નથી હેલ્પ કરતું, કે કોઈ એવો કમ્પોનન્ટ છે કે જે ફંગલ ગ્રોથ છે એને પ્રિવેન્ટ કરે છે. તો એ એન્ટી માઇક્રોબિયલ કોન્સ્ટિટ્યુટ છે એ પણ એક ફેક્ટર તમે કાઉન્ટ કરી શકો. હવે વાત કરીએ કે ઇન્ટ્રિન્સિક ફેક્ટર્સ છે તો એ ફેક્ટર્સ એટલે કેવા? કે ધીઝ આર ધ ફેક્ટર્સ ઇન ધ એન્વાયરમેન્ટ એક્સટર્નલ ટુ ધી ફૂડ વિચ અફેક્ટ બોથ ધ માઇક્રો ઓર્ગેનિઝમ્સ એન્ડ ધ ફૂડ ઇટ સેલ્ફ ડ્યુરિંગ પ્રોસેસિંગ એન્ડ સ્ટોરેજ. કે ભાઈ એ ફેક્ટર્સ કહેવાય તો કે ભાઈ જે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ છે કે તમે એમાં ટેમ્પરેચર લઈ લો, હ્યુમિડિટી લઈ લો, કે કોઈ ગેસીસ જે કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન બધા પ્રેઝન્ટ હોય છે એ લઈ લો. તો હવે આ ફેક્ટર્સ શું કરે છે? તો કે ફૂડને તો સ્પોઇલ કરે જ છે કે પ્રિવેન્ટ કરે જ છે, એઝ વેલ ઈ માઇક્રો ઓર્ગેનિઝમને પણ ઇફેક્ટ કરે છે. કેમ કે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ છે આપણે જોઈએ છીએ કે એને સર્વાઈવ કરવા માટે એને ઓપ્ટિમમ એક કન્ડિશન જોતી હોય છે. તો જો એને ટેમ્પરેચરને એવું ઓપ્ટિમમ મળશે તો એમાં સર્વાઈવ કરશે, અધરવાઇઝ જો એને પ્રોપર ટેમ્પરેચરને એવું નહીં મળે તો એમાં સર્વાઈવ નહીં કરી શકે. એટલે આ ફેક્ટર એવું છે કે જે બંનેને ઉપર ઇફેક્ટિવ છે. તો એમાં તમે હવે કયા કયા ફેક્ટર્સ કાઉન્ટ કરી શકો? તો કે ભાઈ ટેમ્પરેચર છે, હ્યુમિડિટી છે, ગેસીસ છે અને બાયોલોજિકલ સ્ટ્રક્ચર્સ. બાયોલોજિકલ સ્ટ્રક્ચર્સ એટલે કે કોઈ પણ ફૂડ હોય કે એની ફરતે એવું કોઈ સ્ટ્રક્ચર્સ પ્રેઝન્ટ હોય કે જે એને પ્રિવેન્ટ પણ કરે છે અને કોઈ વાર એના થ્રુ એનું સ્પોઇલેજ પણ થતું હોય છે. તો હવે આપણે એક એક ફેક્ટર્સ છે એને ડિટેલમાં જોઈએ કે એ ફેક્ટર્સ કઈ રીતે રિસ્પોન્સિબલ છે સ્પોઇલેજ માટે અથવા તો એના પ્રિવેન્શન માટે. તો કે પીએચની વાત કરીએ તો આપણે નોર્મલી પીએચ ભાઈ જાણીએ છીએ કે ભાઈ એન્વાયરમેન્ટમાં જો એસિડિક પીએચ હોય તો એની વેલ્યુ કેવી હોય? તો કે ભાઈ 7થી ઓછી હોય. જો આલ્કલાઇન પીએચની વાત કરીએ તો એની વેલ્યુ કેવી હોય? તો કે 7. અને જે 7 છે એને આપણે કઈ રેન્જમાં નાખીએ? તો કે ભાઈ ન્યુટ્રલ પીએચમાં. હવે આ પીએચની અકોર્ડિંગ આપણે ભણી ગયા છીએ કે માઇક્રો ઓર્ગેનિઝમને આપણે અમુક સ્પેસિફાઇડ કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. કયા? તો કે ભાઈ એસિડોફાઇલ્સ હોય, ન્યુટ્રોફાઇલ્સ હોય, આલ્કલીફાઇલ્સ હોય. તો એસિડોફાઇલ્સ કેવા હોય? તો કે જે એસિડિક પીએચમાં ગ્રો કરી શકતા હોય. ન્યુટ્રોફાઇલ્સ એટલે કે જેને સર્વાઈવલ માટે ઓપ્ટિમમ રેન્જ ન્યુટ્રલ પીએચની હોય છે એ જોઈતી હોય છે. અને જે આલ્કલીફાઇલ્સ છે કે એને ગ્રો થવા માટે આલ્કલાઇન કન્ડિશન છે એ જરૂરી હોય છે. એટલે કે 7થી વધારે પીએચમાં એ ગ્રો થતા હોય છે. હવે મોસ્ટલી માઇક્રો ઓર્ગેનિઝમ છે એ કઈ પીએચ વધારે સારા ગ્રો થતા હોય છે કે વધારે રેન્જમાં માઇક્રો ઓર્ગેનિઝમ કઈ પીએચમાં હોય છે? તો કે ભાઈ ન્યુટ્રલ પીએચ અરાઉન્ડ તમે કેટલી કાઉન્ટ કરો? ભાઈ 6.6 to 7.5 જેટલી છે એ ઓપ્ટિમમ નોર્મલી આપણે કાઉન્ટ કરતા હોઈએ છીએ. તો હવે શું થશે કે કોઈ પણ ફૂડ હશે એની સ્પેસિફાઇડ પીએચ હશે. હવે જાણે કે તમે કોઈ ફ્રૂટ લઈ લો એ એસિડિક છે, કોઈ ફ્રૂટ છે એની થોડી આલ્કલાઇન પીએચ છે, તો એની ઉપર એવા જ ટાઈપના ઓર્ગેનિઝમ ગ્રો થશે. સમજી શકો છો કે હવે કદાચ ફંગલ છે એને એસિડિક વેલ્યુ જોઈએ છે તો એ શું કરશે? તો ભાઈ એ જેવું ફૂડ હશે કે જેની એસિડિક પીએચ હશે એના ઉપર એ ગ્રો થશે અને એ ગ્રો થઈને એને શું કરશે? સ્પોઇલ કરશે. એટલે આ ઇન્ટ્રિન્સિક ફેક્ટર છું કે ફૂડનું પોતાનું જ એક ફેક્ટર છે જે રિસ્પોન્સિબલ છે શેના માટે? તો કે ફૂડ સ્પોઇલેજ માટે. બરાબર. તેમાં આપણે એક્ઝામ્પલ જોઈએ કે ફંજાઈ ગ્રો ઓવર અ વાઇડ રેન્જ ઓફ પીએચ. કે ફંજાઈની એવી કેપેસિટી કે ઘણી બધી વેરાયટી ઓફ રેન્જમાં એસિડિક હોય, અમુક છે એ ન્યુટ્રલમાં, અમુક આલ્કલાઇનમાં પણ ગ્રો થતી હોય છે. લો પીએચ સપોર્ટ ગ્રોથ ઓફ મોલ્ડ એન્ડ યીસ્ટ સેલ્સ. ફ્રૂટ, સોફ્ટ ડ્રિંક્સ, વાઇન, વિનેગર્સ એઝ અ પીએચ નિયરર ટુ 3. તો હવે એ ટાઈપની પીએચ હોય ઇફ તો એની ઉપર એવી રીતના જ ઓર્ગેનિઝમ ગ્રોથ હશે કે જે આ ઉપર સર્વાઈવ કરી શકતા હોય કે આ રેન્જમાં એનો ગ્રોથ છે એ બેસ્ટ હોય.
ઈચ ઓર્ગેનિઝમ છે એને સ્પોઇલ કરતા હોય છે. વેજીટેબલ્સ એઝ અ પીએચ હાયર દેન ધ ફ્રૂટ નિયરર ટુ 5 to 6, કે વેજીટેબલ્સ નિયરલી હોય તો એની ઉપર એ ટાઈપના જ ઓર્ગેનિઝમ ગ્રો થશે કે જેની ઓપ્ટિમમ રેન્જ આની અંદર આવતી હોય. મીટ્સ એન્ડ સી ફૂડ હેઝ અ પીએચ નિયરર ટુ 5.6, તો આની અંદર કયા આવી શકે એ ટાઈપનો ઓર્ગેનિઝમ. બરાબર, આ વાત થઈ આપણી પીએચની. હવે નેક્સ્ટ જોઈએ મોઇસ્ચર કન્ટેન્ટ. તો માઇક્રો ઓર્ગેનિઝમ રિક્વાયર અ મોઇસ્ટ એન્વાયરમેન્ટ ટુ ગ્રો ઇન, કે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ હોય અને અમુક અમાઉન્ટમાં મોઇસ્ચર કન્ટેન્ટ જોતું હોય કે એ મોઇસ્ચર કન્ટેન્ટ કે જે વોટર છે અમુક અમાઉન્ટમાં પ્રેઝન્ટ હોય તો જ એની મેટાબોલિક એક્ટિવિટી બતાવી શકે એમાં. તો પોતાનું જે ફૂડનું પોતાનું જે મોઇસ્ચર કન્ટેન્ટ છે એ પણ રિસ્પોન્સિબલ છે ભાઈ ફૂડ સ્પોઇલેજ માટે. કેમકે જો કોઈ ફ્રૂટની અંદર આટલી અમાઉન્ટમાં મોઇસ્ચર કન્ટેન્ટ છે તો એટલી અમાઉન્ટમાં જે ઓર્ગેનિઝમને મોઇસ્ચર કન્ટેન્ટ જરૂર છે એ ઓર્ગેનિઝમ ત્યાં ગ્રો થશે અને એને શું કરશે, સ્પોઇલ કરશે. બરાબર, એટલે એની એક એક્ટિવિટી હોય છે. તો એની માટે આપણે શું કહી શકીએ, ધ વોટર રિક્વાયરમેન્ટ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ફોર ગ્રોથ આર ડિસ્ક્રાઇબ ઇન ટર્મ્સ ઓફ વોટર એક્ટિવિટી, કે ભાઈ કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમની સ્પેસિફિક વોટરની રિક્વાયરમેન્ટ છે શેના માટે, તો કે ભાઈ માઇક્રો ઓર્ગેનિઝમને પોતાનો ગ્રોથ કરવો છે. એટલે તો ભાઈ એ ગ્રોથ કરે છે એની એક એક્ટિવિટી થઈ. કોને રિલેટેડ થઈ? તો કે ભાઈ વોટરને રિલેટેડ એની એક્ટિવિટી થઈ, એટલે એને આપણે વોટર એક્ટિવિટી તરીકે ઓળખશું. એટલે એ એક ફેક્ટર છે કે વોટર એક્ટિવિટી છે એ રિસ્પોન્સિબલ હોય છે કે ભાઈ માઇક્રો ઓર્ગેનિઝમના ગ્રોથ માટે કે એના ઇનહિબિશન માટે કે એનો ગ્રોથ ન થાય એના માટે પણ. તો વોટર એક્ટિવિટી ઓફ પ્યોર વોટર ઇઝ અરાઉન્ડ 1 હોય છે એની. અને ફંજાઈ કેન ગ્રો ઇવન એટ લોઅર વોટર એક્ટિવિટી, કે 0.7 જેટલી વોટર એક્ટિવિટી હોય તો પણ ફંગલ ગ્રોથ છે એ તમને ત્યાં જોવા મળતો હોય છે. નોર્મલી બધા બેક્ટેરિયા છે એ નોર્મલી જ્યાં પ્યોર વોટરની જે 1 જેટલી વોટર એક્ટિવિટી છે એમાં ગ્રો કરતા હોય છે, એમાં એ સર્વાઈવ કરી શકતા હોય છે. મોસ્ટ ફૂડ બોર્ન પેથોજેનિક બેક્ટેરિયા રિક્વાયર વોટર એક્ટિવિટી ટુ બી ગ્રેટર ધેન 0.9 ફોર ગ્રોથ અને મલ્ટિપ્લિકેશન. તો કે જે પેથોજેનિક બેક્ટેરિયા છે એને સ્પેસિફાઈડ આ રેન્જની જો વોટર એક્ટિવિટી મળે તો એના ઉપર એ ગ્રો થતા હોય છે. એટલે હવે આ વસ્તુ ડિપેન્ડ કરે છે ફૂડ ઉપર, કે ફૂડની વોટર કન્ટેન્ટ કેટલું છે અંદર, મોઇસ્ચર કન્ટેન્ટ કેટલું છે, એની અકોર્ડિંગ માઇક્રો ઓર્ગેનિઝમ છે એ વોટર એક્ટિવિટી સિલેક્ટ કરીને એની ઉપર એ ગ્રો થતા હોય છે અને એવી રીતના એ ફૂડ છે એનું સ્પોઇલેજ કરતા હોય છે. હવે વાત કરીએ ન્યુટ્રિયન્ટ કન્ટેન્ટની, કે માઇક્રો ઓર્ગેનિઝમ રિક્વાયર અ રેન્જ ઓફ ન્યુટ્રિયન્ટ રિચ ફૂડ ઇન નાઇટ્રોજન, વાઇટામિન્સ, મિનરલ્સ ટુ એડ પ્રોપર ગ્રોથ એન્ડ મલ્ટિપ્લિકેશન. કે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ હોય એને ન્યુટ્રિયન્ટ્સ જોતા હોય છે, કે એ વાઇટામિન્સ હોય, નાઇટ્રોજન હોય, કાર્બન સોલ્સ હોય, કોઈ મિનરલ્સ હોય, તો એ જ્યારે એને રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવી હોય તો એ શું કરશે, એનો યુટિલાઇઝેશન કરશે ક્યાંકથી. તો એ શું કરશે કે ભાઈ આ ફૂડની બધા છે એ આ વસ્તુમાં રીચ હોય, કે કોઈ પણ ફૂડ હશે એની પાસે કાર્બોહાઈડ્રેટ્સ હશે કે વાઇટામિન્સ હશે, કોઈ મિનરલ્સ હશે, નાઇટ્રોજન કન્ટેન્ટ એમાંથી એને મળી રહેતું હશે. તો હવે એની ફૂલફિલ કરવા માટે માઇક્રો ઓર્ગેનિઝમ એની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા માટે શું કરશે, તો કે આવા ફૂડ ઉપર ડિપેન્ડન્ટ રહેશે, એમાંથી એ કન્ટેન્ટ છે એ યુટિલાઇઝ કરીને પોતાનો ગ્રોથ કરશે. એટલે એ પોતાનો ગ્રોથ કરે છે, જ્યારે આ યુટિલાઇઝેશન કરે છે એટલે એ ફૂડને એ સ્પોઇલ કરી દે છે. બરાબર, તો આ વાત થઈ ન્યુટ્રિયન્ટ કન્ટેન્ટની. હવે એમાં સ્પેસિફાઈડ 2-3 ન્યુટ્રિયન્ટ કન્ટેન્ટ આપણે વિશે વાત કરીએ, તો કે ભાઈ સોર્સ ઓફ કાર્બન, કે હવે જ્યારે કાર્બન સોર્સની જરૂર હશે માઇક્રો ઓર્ગેનિઝમને તો ત્યાં એ કઈ રીતની એક્ટિવિટી બતાવશે, તો કે ભાઈ જે સેકરોલાઇટિક ઓર્ગેનિઝમ હશે એ શું કરશે, તો કે ભાઈ એ શુગર ઉપર ડિપેન્ડન્ટ રહેશે, એનું યુટિલાઇઝેશન કરીને પોતાનો ગ્રોથ કરશે. તો જે ફ્રૂટ હોય કે કોઈ પણ ફૂડ હોય જેની અંદર શુગર કન્ટેન્ટ વધુ હશે તો સેકરોલાઇટિક ઓર્ગેનિઝમ હશે એ શું કરશે, ત્યાં ગ્રોથ હશે પોતાની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા માટે, અને ત્યાં શું કરશે એ ફૂડને એ સ્પોઇલ કરશે. સેમ એઝ અમાઇલેસ પ્રોડ્યુસિંગ ઓર્ગેનિઝમ હોય તો એ શું કરશે, ભાઈ એ સ્ટાર્ચનું યુટિલાઇઝેશન કરશે પોતાની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા, એટલે જે સ્ટાર્ચરી ફૂડ હશે એનું એ શું કરશે, સ્પોઇલ કરશે અને પોતાનો ગ્રોથ કરશે. એવી રીતના સેલ્યુલસ પ્રોડ્યુસિંગ ઓર્ગેનિઝમ હોય કોના ઉપર ડિપેન્ડ કરે, તો કે ભાઈ સેલ્યુલોઝ ઉપર, એટલે એવી રીતનું ફૂડ હોય તો એના ઉપર એ ગ્રોથ હશે. હવે સેમ એઝ આપણે નાઇટ્રોજન સોર્સની વાત કરીએ, તો નાઇટ્રોજન સોર્સ શું કામ જરૂર હોય, તો કે કોઈ પણ અમાઇનો એસિડ્સ હોય, પ્રોટીન્સ હોય, ન્યુક્લિઓટાઇડ્સ હોય, એની બેઝિક રિક્વાયરમેન્ટ છે, બિલ્ડિંગ બ્લોક છે નાઇટ્રોજન છે એ બધા જાણીએ છીએ એમ. તો હવે જ્યારે એને આ વસ્તુની જરૂર હશે ત્યારે શું કરશે, કે એવા ફૂડ ઉપર ગ્રોથ થશે જ્યાંથી એને આ પ્રોટીન્સ, અમાઇનો એસિડ્સ છે એ બધું મળી જશે. આ બધું એ કઈ રીતના યુટિલાઇઝ કરે છે, કઈ રીતની ઉપર એનું ફંક્શન હોય છે બધું આગળ આપણે ડિટેલમાં જોશું, કે એને પ્રોટીનની રિક્વાયરમેન્ટ છે તો એ કઈ રીતનું કરશે, એની પ્રોસેસ કઈ રીતની હશે, એ પ્રોટીનને કઈ રીતના કન્વર્ટ કરીને પોતાની રિક્વાયરમેન્ટ પૂરી પાડશે એ આપણે આગળ આખી મિકેનિઝમ ડિટેલમાં જોઈશું. પછી હવે વાત કરીએ વાઇટામિન્સની, તો અમુક જે ગ્રામ નેગેટિવ, મોલ્ડ, યીસ્ટ ટાઈપના જે ઓર્ગેનિઝમ હોય છે એની પાસે એવી કેપેબિલિટી છે કે પોતે છે એ વાઇટામિન્સ છે એ સિન્થેસાઇઝ કરે છે. એટલે એને જ્યારે પોતાની મિકેનિઝમ છે એટલે એને બહારથી કોઈ સોર્સની જરૂર નથી. પણ સેમ જે તમે ગ્રામ પોઝિટિવ ઓર્ગેનિઝમ લઈ લો તો એની પાસે એવી કોઈ પણ એબિલિટી નથી કે એ વાઇટામિન્સ છે એ પોતે સિન્થેસાઇઝ કરે. એટલે એને શું થશે કે જ્યારે એની રિક્વાયરમેન્ટ હશે તેને ફૂલફિલ કરવા માટે શું કરવું પડશે, બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડશે. એટલે એ શું કરશે કે હવે જાણે કે એને વાઇટામિન બીની રિક્વાયરમેન્ટ છે, તો હવે એ શું કરશે કે એવા કોઈ ફૂડ ઉપર ગ્રોથ થશે જ્યાંથી એની વાઇટામિન બીની રિક્વાયરમેન્ટ છે એ શું થશે, ફૂલફિલ થશે, એમાંથી વાઇટામિન કન્ટેન્ટ છે એ શું કરશે, યુટિલાઇઝ કરશે
અને એ ફૂડ ઉપર પોતે ગ્રો થાય છે એટલે એ ફૂડને જોડે જોડે સ્પોઇલ કરી દેશે, બરાબર. હવે જેમ મેં વાત કરી એમ કે એન્ટી માઇક્રોબિયલ કોન્સ્ટિટ્યૂટ, બરાબર, એટલે એ શું કહે છે, વિચ કમ્પાઉન્ડ ધેટ નોટ અલાઉ ગ્રોથ ઓફ માઇક્રોબ્સ. એટલે આ એક પ્રિવેન્શન થયું કે ફૂડ સ્પોઇલિસ છે, અમુક એની અમુક ફૂડ છે કે જેની પાસે એવી કેપેબિલિટી છે કે પોતાને એવા કોઈ કમ્પાઉન્ડ છે જેને લીધે શું કરે છે કે એ ગ્રોથ જ માઇક્રો ઓર્ગેનિઝમનો નથી થતો, એટલે એના ચાન્સીસ શું છે કે ભાઈ ઓછા છે ફૂડ સ્પોઇલ થવાના. ફૂડ સ્પોઇલ જ થતું હશે એવામાં, પણ સ્પેસિફિક ટાઈપના ઓર્ગેનિઝમ એમાં ગ્રો નહીં થતા, બરાબર. એ કહેવાય, આપણે અમુક એક્ઝામ્પલ જોઈએ તમને આઈડિયા આવશે. જાણે કે તમે એગ લઈ લો, તો એની પાસે શું છે, એની પાસે લાઇસોઝાઇમ એન્ઝાઇમ છે, એટલે એ શું કરશે તો કે એ જે ગ્રામ નેગેટિવ કે પોઝિટિવ એક પણ ટાઈપના ઓર્ગેનિઝમ હશે એને એ ગ્રો નહીં થવા દે, કેમકે લાઇસોઝાઇમ એન્ઝાઇમ શું કરશે, એની એક્ટિવિટી બતાવશે, બરાબર. ફ્રેશ મિલ્ક હોય તો એની પાસે લેક્ટોપેરોક્સિડેઝ કરીને રો મિલ્કની અંદર એક એન્ઝાઇમ છે એ પ્રેઝન્ટ હશે, એટલે એ શું કરશે તો એ ઓનલી એરોબિક ઓર્ગેનિઝમ છે એનો જ ગ્રોથ થવા દેશે. લેક્ટોપેરોક્સિડેઝ છે એટલે એ શું કરશે, એની એક્ટિવિટી ક્યારે બતાવશે, ઓક્સિજનની પ્રેઝન્સમાં એ રીતનું એનો ફંક્શન બતાવશે, એટલે એનએરોબિક ઓર્ગેનિઝમને ત્યાં ગ્રો નહીં થવા દે. એટલે તમને મિલ્ક છે એની અંદર એનએરોબિક કન્ટામિનેશન રો મિલ્ક હશે ત્યારે નહીં જોવા મળે, ઓનલી એરોબિક કન્ટામિનેશન જોવા મળશે. પછી ક્રેનબેરી ફ્રૂટ છે તેની અંદર બેન્ઝોઇક એસિડ કરીને એક એસિડ પ્રેઝન્ટ હોય છે, એ શું કરશે તો પછી કોઈ ફંગલ હોય કે એવી રીતનું જે હોય એનો ગ્રોથ છે એ પ્રિવેન્ટ કરશે. પછી યુગેનોલ છે એટલે જે ક્લોવ્સ હોય છે એની અંદર આ કમ્પાઉન્ડ એક જોવા મળે છે જેની એન્ટીમાઇક્રોબિયલ એક્ટિવિટી છે, એટલે એ માઇક્રોબ્સને ગ્રો થવા નહીં દે. હવે આપણે એક્સટ્રિન્સિક વાત કરીએ તો કે એમાં ટેમ્પરેચર હતું, ટેમ્પરેચરમાં શું હોય તો કે ડિફરન્ટ માઇક્રોઓર્ગેનિઝમ ગ્રો ઓવર વાઇડ રેન્જ ઓફ ટેમ્પરેચર, કે આપણને ખબર છે કે ભાઈ અલગ દરેક માઇક્રોઓર્ગેનિઝમને સ્પેસિફાઈડ ટેમ્પરેચર તો જોઈએ જ છે ગ્રો થવા માટે, પણ એ કયું જોઈએ છે એ ડિપેન્ડ્સ કરે છે કે કઈ કેટેગરીમાં છે. આપણે માઇક્રોઓર્ગેનિઝમ છે ને નોર્મલી ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે કે મેઝોફાઇલ્સ છે, સાઇક્રોફાઇલ્સ છે, થર્મોફાઇલ્સ છે, તો એની એક સ્પેસિફિક રેન્જ છે કે એની અંદર જ એ ગ્રો થશે. તો હવે જ્યારે એન્વાયરમેન્ટમાં એ રીતની રેન્જ હશે કે મેઝોફાઇલ્સ છે તો એને એ રીતની રેન્જ મળી જતી હશે જો, તો એ એવા એન્વાયરમેન્ટમાં ગ્રો થશે. એટલે એ ગ્રો થવા માટે શું કરશે, કોઈ પણ એક હોસ્ટ જોશે તો એ શું કરશે, ફૂડનો યુઝ કરશે અને ત્યાં ગ્રો થશે અને એ શું કરશે, એને સ્પોઇલ કરશે. સેમ એઝ થર્મોફાઇલ્સ હશે, સાઇક્રોફાઇલ્સ હશે. નોર્મલી આપણે બધી વસ્તુ હોય છે એ ફ્રીઝમાં સ્ટોર કરતા હોઈએ છીએ કે ભાઈ ફ્રીઝમાં ટેમ્પરેચર હાઈ હોય છે એટલે અંદર ફૂડ સ્પોઇલ જ થતું નથી હોતું, પણ અમુક અમાઉન્ટમાં એમાં પણ થતું હોય છે. શું કામ તો કે સાઇક્રોફાઇલ્સ છે એ કન્ડિશનમાં પણ ગ્રો થઈ શકે છે, એટલે અમુક ટાઈપના ઓર્ગેનિઝમ ત્યાં પણ ગ્રો. તમે અમુક વખતે નોટ કર્યું હશે કે તમે ફ્રીઝમાં રાખ્યું હશે ફૂડ, પણ હા ત્યાં એક્ટિવિટી જરૂર ધીમી હોય છે અમુક ટાઈમ પછી, તો ફ્રીઝમાં પણ ફૂડ હોય છે એ બગડતું તો હોય જ છે. શું કામ તો કે ત્યાં સાઇક્રોફાઇલ્સ તો ગ્રો થઈ જ શકે છે, બરાબર. પછી હ્યુમિડિટી છે જે પણ આઉટર એક્સટ્રિન્સિક ફેક્ટર છે, તો એ શું છે કે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર ધ ગ્રોથ ઓફ માઇક્રોઓર્ગેનિઝમ એટ ધ ફૂડ સરફેસ. ડ્રાય કન્ડિશન આર ડિવાઇડ ઓફ વોટર ફોર માઇક્રોબિયલ એક્ટિવિટી રિફર ટુ એઝ અ વોટર એક્ટિવિટી એન્ડ ધસ બેટર ફોર ફૂડ સ્ટોરેજ ધેન મોઇસ્ટ કન્ડિશન. આપણે જેમ વાત કરીએ એમ કે વોટર એક્ટિવિટીની બધા ઓર્ગેનિઝમને અમુક અમાઉન્ટમાં મોઇસ્ચર કન્ટેન્ટ જોતું હોય છે એટલે એ ત્યાં ગ્રો થશે, પણ ઇફ જો તમે એને ડ્રાય કન્ડિશન આપો છો તો એક સ્ટોરેજ માટે બેસ્ટ ઓપ્શન છે. કેમ તો કે ભાઈ ત્યાં વોટર હોતું નથી એટલે માઇક્રોઓર્ગેનિઝમને એની પ્રોપર જે વોટર એક્ટિવિટી જોતી હોય છે એ ત્યાં મળતી હોતી નથી, એટલે મોસ્ટ ઓફ ઓર્ગેનિઝમ છે એ ડ્રાય કન્ડિશનમાં છે એ સર્વાઈવ કરી શકતા નથી. Therefore have a longer shelf life than food stored in the humid environment. એટલે મોસ્ટલી તમે કોઈ પણ વસ્તુ જોતા હશો કે તમારે લોંગ ટાઈમ માટે કોઈ વસ્તુને પ્રિઝર્વ કરવી હોય તો એને ડ્રાય ફોર્મમાં રાખવામાં આવે છે, કેમકે ત્યાં સ્પોઇલેજના ચાન્સીસ છે એ ઓછા હોય છે, કેમકે માઇક્રોઓર્ગેનિઝમને એની જેટલી સ્પેસિફિક અમાઉન્ટમાં રિક્વાયરમેન્ટ હોય છે વોટર એક્ટિવિટીની એ ત્યાં ફૂલફિલ થતી હોતી નથી. હવે ગેસીસની વાત કરીએ તો કે ભાઈ એરોબિક માઇક્રોઓર્ગેનિઝમ રિક્વાયર ઓક્સિજન ઇન ઓર્ડર ટુ ગ્રો ઇન એન્ડ મલ્ટીપ્લાય, એઝ વેલ એઝ એનએરોબિક ઓર્ગેનિઝમ શું છે કે જે વિધાઉટ ઓક્સિજન ગ્રો થતા હોય છે. હવે આમાં પણ તમે અમુક ટાઈપ્સ ભણી ગયા છો કે ભાઈ ઓબ્લિગેટ એરોબ્સ હોય, ફેકલ્ટેટિવ એનએરોબ્સ હોય, એરો ટોલરન્ટ હોય, ઓબ્લિગેટ એરોબ્સ હોય, તો આ બધાની સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય છે ગેસીસની. એટલે જ્યાં આ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થતી હશે ત્યાં એ ગ્રો થશે, એવા એન્વાયરમેન્ટમાં એ ફૂડ સ્પોઇલેજને એવું કરતા હોય છે. ધ સ્ટોરેજ ઓફ ધ ફૂડ ઇન એટમોસ્ફિયર કન્ટેન્ટ ઇન્ક્રીઝ કન્ટેન્ટ ઓફ CO2 અપ ટુ 10% ઇઝ રિફર ટુ એઝ કંટ્રોલ એટમોસ્ફિયર. તમારે જો કોઈ ફૂડનું સ્ટોરેજ કરવું છે તો એવી કન્ડિશનમાં કરો કે જ્યાં CO2 છે અપ ટુ 10% જેવું હોય છે, તો એ શું છે કે ભાઈ કંટ્રોલ એટમોસ્ફિયર છે, કે એવી કન્ડિશનમાં છે એ માઇક્રોબ્સનો ગ્રોથ છે એ હોતો નથી, કે હોય છે તો બહુ ઓછી અમાઉન્ટમાં હોય છે, એટલે કે આઈડિયલ કન્ડિશન થઈ. હવે બાયોલોજિકલ સ્ટ્રક્ચરની વાત કરીએ તો કે કોઈ પણ ફૂડ હોય કે એવું હોય એની પાસે એક હાર્ડ કવરિંગ હોય છે. એ હાર્ડ કવરિંગ શું કરે છે કે એ હાર્ડ કવરિંગ છે એ સ્પોઇલેજને પ્રિવેન્ટ કરે છે, અથવા તો જો પ્રિવેન્ટ નથી કરતું તો એ સ્પોઇલ થવા માટે વધુ ટાઈમ લે છે. તો એ કયા હાર્ડ કવરિંગની હું વાત કરું છું તો કે ભાઈ એગની શેલ હોય, ટેસ્ટ ઓફ સમ ફૂડ એટલે કોઈ પણ સીડ હોય એનું ટેસ્ટા હોય, કે નટ્સ હોય એની શેલ હોય, એ બધું શું કરે છે તો કે ભાઈ એ પ્રિવેન્ટ કરે છે કે એને લોંગ શેલ્ફ લાઈફ આપે છે સ્પોઇલેજ માટેનું. તો આ એક એનું બેનિફિશિયલ કેરેક્ટર થયું,
પછી આપણે સ્પેસિફિક હવે કોઈની વાત કરીએ, આપણે ક્યારે ફૂડ 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 વાત કરીએ છીએ તો આપણે સ્પેસિફિક વાત કરીએ કે ભાઈ આનું સ્પોઈલેજ છે એ આવી રીતનું થતું હોય છે. હવે મોસ્ટલી આપણે મિલ્ક સ્પોઈલેજ વિશે સાંભળ્યું છે કે મિલ્ક છે બહુ ઇઝીલી સ્પોઈલ થઈ જતું હોય છે, તમે એને પ્રોપર કન્ડિશન ન આપો તો ઇઝીલી એમાં ઓર્ગેનિઝમ ગ્રો થઈ જતા હોય છે, એની સ્પોઈલ થાય છે. તો હવે એ કઈ રીતનું સ્પોઈલ થાય છે, કયા ઓર્ગેનિઝમ એમાં કોન્ટ્રીબ્યુટ કરે છે, કયા અમુક સોર્સિસ હોય છે જેના લીધે મિલ્ક કન્ટામિનેટ થતું હોય છે, એના વિશે આપણે બધી વાત કરીએ. તો પહેલાં તો ભાઈ મિલ્ક શું છે, બધાને ખબર છે મિલ્ક શું છે, પણ તો બી આપણે એક સાયન્ટિફિકલી એક એની ડેફિનેશન આપી તો કે લેક્ટેલ સિક્રીશન પ્રોડ્યુસ ફ્રોમ ધી મેમરી ગ્લેન્ડ ઓફ ધી ફિમેલ મેમલ્સ ફોર ધી નરિશમેન્ટ ઓફ ધી યંગર વન્સ. બરાબર, મિલ્ક શું છે તો કે ભાઈ એક લેક્ટેલ સિક્રીશન છે જે મેમરી ગ્લેન્ડ હોય ફિમેલ મેમલ્સ એનામાંથી થાય છે. શું કામ? તો કે ભાઈ જેના યંગર વન્સ હોય એના નરિશમેન્ટ માટે. અને મિલ્ક છે આપણે બધા જાણે છે કે એનું કમ્પોઝિશન છે બહુ જ સારું છે, એની અંદર બહુ જ સારી અમાઉન્ટ બધું પ્રેઝન્ટ હોય છે, એમાં લેક્ટોઝ પ્રેઝન્ટ હોય છે, વોટર કન્ટેન્ટ આપણને ઇનફ મળતું હોય છે, પ્રોટીન્સ છે, શુગર્સ છે, ફેટ્સ છે, પછી અમુક સ્ટ્રેસીસ હોય છે કોન્સ્ટિટ્યુન્ટ, પછી એની પીએચ પણ સારી હોય છે, વાઇટામિન્સ પણ એમાંથી આપણને મળતા હોય છે. એટલે એ શું કરે છે તો એક મિલ્કને કમ્પ્લીટ ફૂડ બનાવી દે છે કે જે તમારી હરેક રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ કરે છે. એમાંથી એમાં પ્રોટીન મળશે, ફેટ્સ મળશે, શુગર્સ મળશે, વાઇટામિન્સ મળશે, એટલે કમ્પ્લીટ ફૂડ છે. એટલે મોસ્ટલી બધા લોકો એના ડેઇલી અપટેકમાં ફૂડમાં મિલ્કનો યુટિલાઇઝેશન તો કરતા હોય જ છે. તો હવે જે મેઇનલી આપણે એની સ્પોઈલેજની વાત કરીએ તો સ્પોઈલેજ મેઇનલી કઈ રીતે થાય છે તો કે ત્રણ રીતે એનું સ્પોઈલેજ થતું હોય છે કે ત્રણ મિકેનિઝમ થ્રુ એનું સ્પોઈલેજ થતું હોય છે. તો એ કઈ છે તો કે ભાઈ પ્યુટ્રિફિકેશન, ફર્મેન્ટેશન અને રેન્સિડિટી. તો હવે આ ત્રણેયની અંદર શું થાય છે તો કે ભાઈ આપણે વાત કરીએ પ્યુટ્રિફેક્શનની, તો એમાં શું થાય કે ભાઈ મિલ્કની અંદર પ્રોટીન પ્રેઝન્ટ હશે. હવે એનું શું થશે તો કે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ હશે એની પાસે પ્રોટીઓલાઇટિક એક્ટિવિટી હશે. તો એવા ઓર્ગેનિઝમ છે એ પોતાની પ્રોટીઓલાઇટિક જે માઇક્રો ઓર્ગેનિઝમ હશે એ શું કરશે, એ પ્રોટીન છે એનું યુટિલાઇઝેશન કરશે, એનું બ્રેકડાઉન કરશે અને એમાંથી શું બનાવશે, અમાઇનો એસિડ્સ, અમાઇન્સ, અમોનિયા, હાઇડ્રોજન સલ્ફાઇડ એવું બનાવી દેશે. એ માઇક્રો ઓર્ગેનિઝમ પોતાના બેનિફિટ્સ માટે એને યુઝ કરે છે ગ્રોથ થવા માટે, પણ સેમ એઝ અહીંયા રિવર્સ પ્રક્રિયા શું થઈ ગઈ તો કે ભાઈ પ્રોટીનનું યુટિલાઇઝેશન થઈ ગયું ને એમાંથી અમાઇનો એસિડ્સ ને એવું બની ગયું, એટલે ફૂડ છે એ સ્પોઈલ થઈ ગયું. તો તમે મિલ્કને જ્યારે જોયું હશે તેમાંથી કોઈ એવી તમને ખાટી એવી સ્મેલ આવતી હોય છે. શું કામ? તો કે ભાઈ અમાઇનો એસિડ્સ છે પ્રેઝન્ટ હોય છે, પ્રોડ્યુસ થયા હોય છે. પછી સેમ એઝ ફર્મેન્ટેશનથી પણ છે મિલ્કનું સ્પોઈલેજ થતું હોય છે. તો એમાં કઈ રીતે થાય છે તો કે ભાઈ મિલ્કની અંદર કાર્બોહાઇડ્રેટ્સ પ્રેઝન્ટ હશે, શુગર્સ પ્રેઝન્ટ હશે, એ શું થશે તો કે ભાઈ માઇક્રો ઓર્ગેનિઝમ હોય કે જે કાર્બોહાઇડ્રેટ ફર્મેન્ટ કરી શકતા હોય શું કરશે, એનું ફર્મેન્ટેશન કરશે. અને ફર્મેન્ટેશન થાય એટલે શું પ્રોડ્યુસ થાય તો કે એસિડ પ્રોડ્યુસ થાય, આલ્કોહોલ પ્રોડ્યુસ થાય, ગેસ પ્રોડ્યુસ થાય, એટલે એ શું કરશે તો એવી રીતના મિલ્કનું છે એ સ્પોઈલેજ કરી દેશે. હવે થર્ડ મિકેનિઝમ શું કે રેન્સિડિટી. તો ભાઈ અંદર ફેટ્સ પ્રેઝન્ટ હોય છે, મેં કીધું એમ કે એમાં મોસ્ટલી 3.7% જેટલી ફેટ્સ છે એ પ્રેઝન્ટ હોય છે. તો એમાં શું થાય કે પછી લિપોલાઇટિક જે ઓર્ગેનિઝમ હશે એ શું કરશે, ફેટ ઉપર ઇફેક્ટ યુટિલાઇઝેશન કરશે એનું અને એને શેમાં કન્વર્ટ કરી દેશે, ફેટી એસિડ્સ અને ગ્લિસરોલમાં. ફેટી એસિડ પ્રોડ્યુસ થાય એટલે શું થશે, એ મિલ્કને સ્પોઈલ કરી દેશે. તો મેઇનલી મિલ્ક સ્પોઈલ જ છે આ ત્રણ મિકેનિઝમ થ્રુ થતું હોય છે. મિલ્ક જ્યારે સ્પોઈલ થાય છે તેમાં કઈ રીતનું કન્ડિશન જોવા મળે છે, તમે એને ક્યારે કન્સિડર કરી શકો કે ભાઈ મિલ્ક છે એ સ્પોઈલ છે? તો કે જ્યારે મિલ્ક છે તમને સોર ટેસ્ટ આપે. તમે કોઈ વાર જોયું હશે કે જ્યારે મિલ્ક બગડી ગયું હોય તમે શું એમાં ઓબ્ઝર્વ કરો છો મેઇનલી, તો કે એમાંથી ખાટો ટેસ્ટ આવતો હોય છે કે ખાટી સ્મેલ આવતી હોય છે. બરાબર, તો એ શેને લીધે હોય તો કે ડ્યુ ટુ એસિડ ફોર્મેશન. નોર્મલી જે છે એ મિલ્કની પીએચ કેટલી હોય તો કે ન્યુટ્રલ હોય છે, પણ જ્યારે આ બધી પ્રોસેસ થાય છે આગળ વાત કરીએ એમ કે પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ હોય કે ફર્મેન્ટેશન થાય કે એવું કંઈ થાય એટલે શું થાય છે, એસિડ પ્રોડ્યુસ થાય છે એટલે એની પીએચ વેરી થઈ જશે, એટલે એસિડ ફોર્મેશન થયું એટલે એને સોર ટેસ્ટ મળે. પછી કોએગ્યુલેશન ઓફ મિલ્ક એટલે શું થશે, તમે જોયું હશે કે ભાઈ જ્યારે મિલ્ક બગડી જાય છે ત્યારે શું થાય છે એમાં, તો કે વોટરી પાર્ટ છે એ સેપરેટ થાય છે અને તમને નીચે ક્લમ્સ એવું બધું ઓબ્ઝર્વ થતું હોય છે. બરાબર, તો એ શું છે તો એ કોગ્યુલેશન થઈ ગયું છે મિલ્કનું, એની અંદર બધા જે ફેટ્સ પ્રોટીન્સ બધું પ્રેઝન્ટ હોય છે એનું શું થાય છે, કોગ્યુલેશન થાય છે અને વોટરી પાર્ટ છે એ સેપરેટ થઈ જતો હોય છે. ઓર્ગેનિઝમ વિચારશે મિલ્ક સ્પોઈલેજ એ કેટલી હોય છે એની રેન્જ, તો કે 10 to 37 degrees Celsius સુધી ગ્રો થઈ શકતા હોય એવા ઓર્ગેનિઝમ છે એ મેઇનલી આને સ્પોઈલ કરતા હોય છે. તેમાં કયા કયા ઓર્ગેનિઝમ આવી શકે તો કે ભાઈ સ્ટ્રેપ્ટોકોકસ લેક્ટિસ છે, એન્ટેરોકોકાઈ છે, લેક્ટોબેસિલાઈ સ્પીશીઝ હોય કે માઇક્રોકોકાઈ સ્પીશીઝ હોય એ બધા રિસ્પોન્સિબલ હોય છે. એટ ટેમ્પરેચર 37 degrees Celsius અબાઉટ 1% એસિડ પ્રોડ્યુસ બાય સ્ટ્રેપ્ટોકોકસ થર્મોફિલસ એન્ડ ફિકાલિસ
કે ભાઈ 1% જેટલું એસિડ છે આ ટેમ્પરેચરે આ બંને ઓર્ગેનિઝમ પ્રોડ્યુસ કરે છે. પછી લેક્ટોબેસિલસ બલ્ગેરિયસ છે એ શું કરે છે તો એ વધારે અમાઉન્ટમાં એસિડ પ્રોડ્યુસ કરે છે. પછી જ્યારે બ્યુટ્રિક એસિડ છે એ કોના થ્રુ પ્રોડ્યુસ થતું હતું કે ક્લોસ્ટ્રિડિયમ. એવું નથી કે એરોબિક ઓર્ગેનિઝમ જ તેને સ્પોઇલ કરતા હોય છે, એનેરોબિક ઓર્ગેનિઝમ પણ રિસ્પોન્સિબલ હોય છે જ્યારે એની રિસ્પેક્ટિવ એની કન્ડિશન મળતી હોય છે. તો ક્લોસ્ટ્રિડિયમ ક્યારે ગ્રો થાય તો કે જ્યારે એનેરોબિક કન્ડિશન મળતી હોય છે. અને એ શું કહે તો કે બ્યુટ્રિક એસિડ છે એ પ્રોડ્યુસ કરતા હોય છે અને સાથે સાથે એમાં ગેસ પ્રોડક્શન પણ તમને જોવા મળતી હોય છે તો એ પણ સ્પોઇલેજ માટે રિસ્પોન્સિબલ છે. હવે ગેસ પ્રોડક્શન થાય તો કેવા કેવા ગેસીસ એમાં જોવા મળે તો કે ભાઈ H2 હોય કે CO2 હોય એવા ગેસીસ છે એ જોવા મળતા હોય છે. ક્યારે તો કે જ્યારે ક્લોસ્ટ્રિડિયમનો ગ્રોથ તમને જોવા મળે કે એના થ્રુ જ્યારે સ્પોઇલેજ થયું હોય ત્યારે. હવે ગેસ પ્રોડ્યુસરમાં તમે કઈ કઈ સ્પીશીઝ ઇન્ક્લુડ કરી શકો તો કે કોલિફોર્મ્સ હોય, ક્લોસ્ટ્રિડિયમ હોય, બેસિલસ હોય કે કોઈ પણ યીસ્ટ હોય તો એમ ઓનલી ગેસ પ્રોડ્યુસિંગ કરતા હોય છે. ધ ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ રિસ્પોન્સિબલ ફોર ગેસ પ્રોડક્શન ડિપેન્ડ ઓન ધ પ્રી ટ્રીટમેન્ટ ઓફ મિલ્ક એન્ડ ટેમ્પરેચર હોલ્ડિંગ. કે હવે કયા ટાઈપના ઓર્ગેનિઝમ છે એ રિસ્પોન્સિબલ છે ગેસ પ્રોડક્શન માટે આપણે ઉપર એક્ઝામ્પલ આપ્યા, પણ એ કોના ઉપર ડિપેન્ડ કરે છે. તમે એને પ્રી ટ્રીટમેન્ટ કેવી આપી છે. હવે તમે કોઈ પણ મિલ્ક આવે છે આપણા ઘરે તો આપણે એને ગરમ કરતા હોઈએ છીએ કે તમે રેડી જ્યારે મિલ્ક યુઝ કરો છો કોઈ બી તો એમાં તમે વાંચ્યું હશે પાછો પાસ્ચરાઇઝેશન ને એવું લખ્યું છે. એટલે એને સ્પેસિફાઇડ ટેમ્પરેચર એને ગ્રો એને બોઇલ કરવામાં આવતું હોય છે. એટલે એની અંદર અમુક જે ઓર્ગેનિઝમ હોય છે એ કિલ થઈ જતા હોય છે. અમુક ઓર્ગેનિઝમના સ્પોર પ્રેઝન્ટ હોય તો એ કિલ થઈ જતા હોય છે. તો એ પ્રી ટ્રીટમેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. હવે એક્ઝામ્પલ તરીકે આપણે પાસ્ચરાઇઝેશન લઈ લઈએ કે આપણે જાણે છે કે ઓલી અમૂલ મિલ્કની બધી જે આવતી હોય છે તમે પાછળ કોઈ વાર ડિસ્ક્રિપ્શન વાંચો તેમાં પાસ્ચરાઇઝેશન લખ્યું હોય તો સ્પેસિફાઇડ ટેમ્પરેચરને પ્રોવાઇડ કરવામાં આવતું હોય છે અને એટલા ટેમ્પરેચરને અમુક અવર્સ સુધી એને શું કરવામાં આવે છે બોઇલ કરવામાં આવે છે. એટલે અમુક ઓર્ગેનિઝમ શું થાય છે એની અંદર કિલ થઈ જાય છે પણ અમુક ત્યારે પણ સર્વાઈવ કરતા હોય છે. એટલે લોંગ ટાઈમે તો એ પણ એને શું કરે છે અફેક્ટ કરે છે અને એને સ્પોઇલ કરે છે કે અમુક સ્પોર્સ હોય છે એ હીટ રેઝિસ્ટન્ટ હોય તો એ શું થાય એ એટલા ટેમ્પરેચરે પણ કિલ નથી થતા પણ અમુક ટાઈમ પછી શું કરે છે પોતે ગ્રો થાય છે અને શું કરે છે મિલ્કને છે એ સ્પોઇલ કરતા હોય છે. તો પાસ્ચરાઇઝેશનમાં શું થાય છે તો કે મિલ્ક એસિડ ફોર્મર હોય એ કિલ થઈ જાય છે. સ્પોર ફોર્મર હોય જેવા કે ક્લોસ્ટ્રિડિયમ બેસિલસ સ્પીશીઝ છે એ સર્વાઈવ કરતા હોય છે જેમ મેં વાત કરી એમ, કેમકે એ હીટ રેઝિસ્ટન્સ હોય છે. પછી અમુક હીટ રેઝિસ્ટન્ટ ઓર્ગેનિઝમ પણ હોય તો એ પણ શું કરે છે એ પણ સર્વાઈવ કરી જાય છે અને એ મિલ્ક છે એનું સ્પોઇલ જ કરતા હોય છે. સો આ વાત થઈ આપણે મિલ્ક સ્પોઇલેજની. હવે એના બીજા સોર્સીસ છે કે કયા કયા સોર્સીસ ટુ મિલ્ક કન્ટામિનેટ થતું હોય છે એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સો ધેટ્સ ઇટ.